હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે હું તમને મારું ફેવરેટ કિચન બતાવવાની છું તો ચાલો જોઈ લઈએ મારું આ મજેદાર કિચન ફ્રેન્ડ્સ જ્યારે હું કોઈપણ રેસિપીનો વિડીયો શૂટ કરું છું અથવા કોઈપણ કિચનને લગતી ટિપ્સ આપું છું તો આ કિચન ઉપર આપું છું તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું મારું આ કિચન એકદમ છે ને ચકચકાટ આમ તો હું યુઝઅલી કોઈપણ પ્રકારની ટિપ્સ આપતી હોઉં છું અથવા તો કોઈપણ રેસિપી શેર કરતી હોઉં છું બટ મને આજે એમ થયું કે ચાલો ને હું જે કિચન ઉપર આટલી સરસ મજાની રેસિપી બનાવું છું આટલી સારી એવી ટિપ્સ આપું છું તો એ કિચનનો જ આજે હું વિડીયો બનાવી લઉં અહીંયા મેં કિચન ઉપર એક છે ગોળનો ડબ્બો એક છે આમળા છે જે આપણે ખટમીઠા આમળા બનાવતા હોઈએ છે એ છે એક છે ટેલરની જે બરણી હોય છે એ અને જે ઘીની બરણી છે એ આ ચાર વસ્તુ અમે કિચન ઉપર જ રાખીએ છીએ આ જે ગોળનો ડબ્બો છે એના પાછળ ચોક મૂકેલો છે કે જેનાથી કીડીઓ ન આવે અને જે આ આમળાવાળો ડબ્બો છે એ પણ અમે કિચન ની ઉપર જ મૂકીએ છીએ ડ્રોવરમાં મૂકવાથી જો કદાચ આનું પાણી પડે તો કાટ પણ લાગી શકે છે ડ્રોવર એટલા માટે ઉપર જ મૂકીએ છીએ અને જે તેલ અને ઘી છે એ પણ કિચન ઉપર જ રાખીએ છીએ ગેસની જે સગડી છે તે આ જે વિન્ડો છે જ્યારે પણ હું 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 રસોઈ બનાવું ત્યારે આ આ વિન્ડો ઓપન જ રાખું છું અને છે મારી ફેવરેટ સગડી જેના ઉપર અવનવી વાનગીઓ બનાવું છું અને વાનગીઓમાં હું ઘણા નવા એવા એક્સપિરિયન્સ પણ કરું છું ત્યાર પછી આવે છે રસોડાનો સિંગ એની સાઈડમાં આરો છે અને ત્યાર પછી આવે છે સરસ મજાની એક ગઢી છે બધા ગળો પણ કહેતા હોય છે આને અને આના ઉપર સરસ મજાની પેઇન્ટિંગ છે આ આ કલર છે છે એ કિચન ઉપર બહુ જ સરસ લાગી રહ્યો ચાલો હવે બધા વાસણો ક્યાં છે તો ચાલો એ હું તમને બતાવું તો સૌથી પહેલા આપણે જે આ પહેલું ખાનું છે એ જોઈ લઈએ તો આને આસાનીથી તમે પગેથી અથવા હાથેથી આ રીતે ખસેડી શકો છો આની અંદર મૂક્યા છે લોટના બે ડબ્બા આ ડ્રોવર એટલું સરળ છે કે તમે હાથેથી એક સામાનને ખસેડો તો પણ અંદર ચાલ્યું જાય ભલે ને પછી ઉપર ગમે તેટલું વજન હોય તો આની અંદર લોટના ડબ્બા મૂક્યા છે હવે હું હળવે હાથેથી બસ આ રીતે થોડું પ્રેસ કરીશ તો આ ઈઝીલી અંદર જતું રહેશે તો ફ્રેન્ડ્સ લોટ મૂકવાનું આ ખાનું તમને કેવું લાગ્યું ચોક્કસી કોમેન્ટ બોક્સમાં જણાવજો હવે આને હું બંધ કરું છું ચાલો બીજું ડ્રોવર જોઈ લઈએ આપણે આ બીજા ડ્રોવરની અંદર મેં મૂક્યું છે જે આપણે શાક માટેનું મસાલો યુઝ કરતા હોઈએ છે એ છે સાથે સાથે મીઠાનો ડબ્બો છે ચા ખડનો જે ડબ્બો આવે છે એ મૂક્યો છે આ એવી વસ્તુ છે કે રોજ આનો યુઝ થાય છે એટલા માટે ઉપરના ખાનામાં જ છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું મોટું મસાલ્યું છે આ હું અને મમ્મી ક્યારે બજારમાં લેવા ગયા આ મસાલિયું ત્યારે એ બહુ જ નાનું પહેલા પસંદ કર્યું બટ મમ્મી કહે કે તારે એટલા બધા મસાલા વપરાય છે ને એક કામ કર આજ જ ઉપાડી તો પછી ફાઇનલી એ મસાલિયું લઈ લીધું હવે બીજા ડ્રોનની અંદર જોઈ લે તો આની અંદર એક ઓરશો છે પછી રોટલી કે રોટલા મૂકવાની જે સાબડી આવે છે એ છે અને કુકર છે હવે બાજુનું જે સાઈડનું ખાનું છે પહેલું એ આપણે જોઈ લઈએ આની અંદર લાઈન સર સૌથી પહેલા ડીશો ગોઠવેલી છે અને ત્યાર પછી જે સાઈડ ખાનું છે એની અંદર પાણી પીવાના ગ્લાસ અને જે લોટો આવે છે એ છે છે દરેક ખાનાની અંદર નીચે આ આ રીતના પેપર પેપર ગોઠવેલા રીતે ગોઠવવાના બે કારણ પહેલું તો એ કે આપણે વાસણ જ્યારે લૂચતા હોઈએ છીએ અને જો પાણી રહી ગયું હોય તો જે ડ્રોવર છે એને કાટ ન લાગે બીજું કારણ એ છે કે જે ડ્રોવર છે એની અંદર બહુ ધૂળ જવા ન થાય જો પેપર હોય તો એને લઈ અને બીજું પણ આપણે ગોઠવી શકીએ છીએ એના નીચેનું જે ખાનું છે એની અંદર બધી જ થાળીઓ મૂકેલી છે ત્યાર પછીનું જે ખાનું છે એની અંદર કોઈન પેપર છે અને જે આપણે ભાખરી દબાવવા માટે કપડું યુઝ કરતા હોઈએ છીએ એ છે હવે ઉપરનું ખાનું જોઈ લે તો આ બહુ જ ઉપયોગી વસ્તુઓ છે તો સૌથી પહેલાં અહીંયા જે વચ્ચેનો બાગ છે ત્યાં બધી જ ચમચીઓ મૂકેલી છે આ બાજુનો જે ભાગ છે જમણી બાજુ એ બધી વસ્તુનો બહુ જ ઉપયોગ નથી થતો એટલા માટે સાઈડમાં મૂકેલી છે ત્યાર પછી ડ્રોઅરનો જે આ સૌપ્રથમ ભાગ છે એની અંદર કાતર અને ચપ્પા મૂકેલા છે અને જે ડાબી બાજુનો ભાગ છે એની અંદર કણજી સાણસી ચીપીઓ છે પછી આપણે દાળ ભાગવા માટેનો જે રવૈયો આવે છે એ છે તો આવી નાની નાની વસ્તુઓ એમાં મૂકેલી છે હવે એના નીચેનું ડ્રોઅર ખોલીને જોઈ લઈએ તો આની અંદર બધી જ વાટકીઓ મૂકેલી છે અને સાથે સાથે જે નાના ડબ્બા આવે છે એ મૂકેલા છે અને આના ઉપર મેં જે ટોકર આવે છે એ મૂકવી છે લોટ બાંધવા માટેનું કેમ કે વાટકીઓની સાઈઝ નાની હોય છે એટલા માટે આ ટોકર ઇઝીલી આની અંદર આવી જાય છે તો જો આપણે આ રીતે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી તો બધું જ આ ડ્રોઅરમાં આવી જાય છે એના નીચેનું જે ડ્રોઅર છે એ ક્યારેય ઉપયોગમાં આવતું જ નથી એની અંદર ડિનર સેટ છે એટલા માટે આની અંદર ઠોસી ઠોસીને બધું ભરેલું છે બસ આ ડ્રોઅરની થોડી વ્યવસ્થિત ગોઠવણી કરવાની મને જરૂર લાગી ચાલો હવે આને બંધ કરી લઈએ હવે જે સાઈડનું ખાનું છે ડ્રોઅર છે એ આપણે

આના નીચેનું જે ખાનું છે એની અંદર મોટા વાટકા છે અને નાની મોટી તપેલીઓ છે એક તપેલી ઉપર બીજી તપેલી બીજી તપેલીના ઉપર ત્રીજી તપેલી એ રીતે આની ગોઠવણી કરેલી છે જેના કારણે બહુ જ ઓછી તપેલીઓ તમને અત્યારે જોવા મળી રહી છે ત્યાર પછીનું જે ખાનું છે એમાં નોનસ્ટિકના એક બે વાસણ છે ડિનર સેટના થોડા ઘણા વાસણ છે અને સાથે સાથે કઢાઈ છે આનો ઉપયોગ પણ એટલો બધો નથી થતો કોઈક વાર જ થાય છે આ કિચનની સૌથી બેસ્ટ વસ્તુ લાગી રહી છે આ ગઢો આની પેઇન્ટિંગ ખરેખર બહુ જ સરસ લાગે છે કિચન ઉપર અને એની સાઈડમાં એક ના અનુભાઈ પણ મૂક્યું છે કે જો પાણી ઢળાય તો આનાથી ઇઝીલી સાફ કરી શકીએ તો ફ્રેન્ડ્સ મારું આ નાનકડું કિચન તમને કેવું લાગ્યું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો આ કિચન જેવું પૂરું થાય છે ત્યાર પછીનો જે ભાગ છે એ ડાઇનિંગ ટેબલનો છે જે ડાઇનિંગ ટેબલ ભાગ બાગ છે એના અંદર મતલબ કે જ્યાં રસોડાનો ભાગ છે ત્યાં સાઈડમાં એક કિચન છે ઉપર એક કાચનું ખાનું છે અને ફ્રીજ પણ ત્યાં જ છે અને ફ્રીજની સાઈડમાં થોડી જગ્યા મૂકી અને ત્યાર પછી ઘંટી છે અને ઘંટી ઉપર અમુક જે સાબળાની અંદર આપણે લસણ અને ડુંગળી રાખતા હોઈએ છીએ એ જ છે અને એની સાઈડમાં એક નાનકડો સ્ટોર રૂમ છે અત્યારે મેં સ્ટોરરૂમનો વિડીયો નથી બનાવ્યો બસ આટલું જ શૂટ કરેલું છે અને જે સાઈડનું ખાનું છે કાચના વાસણોનું એની અંદર જે મહેમાન માટે કપ રકાબ્યું હોય છે એ મૂકેલી છે અમુક મરી મસાલા મૂકેલા છે જેમ કે તમે આ ખાનું જોઈ શકો છો કે આની અંદર મરચું છે હળદર છે અને નીચે ઘણા એવા મસાલા મૂકેલા છે જે નોનસ્ટિકની અમુક વસ્તુઓ છે એ બધી સ્ટોરરૂમમાં જ મૂકેલી છે આના નીચેના ભાગમાં મરી મસાલા છે અને ઉપરનો જે ભાગ છે એમાં કાચના વાસણો છે અને હા ફ્રેન્ડ્સ મારી આ મહેનત અને મારું આ કિચન તમને થોડું પણ પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો આ સિવાય ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર ઘણી એવી ટીપ્સ આપેલી છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય સાથે આ બધી જ ટીપ્સ તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે અને સાથે સાથે એવી ઘણી નવી રેસીપી પણ બનાવેલી છે કે જે તમે ક્યાંય નહીં જોયું હોય એકદમ યુનિક રેસીપી છે તો જાઓ મારી ચેનલ ઉપર જુઓ અને તમારા ઘરે ચોક્કસ એ રેસીપી બનાવો અને કેવી બની છે તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી અને એક નવી ટિપ્સ સાથે ત્યાં સુધી